अस्ति उठिन सिंहल दीप माजा पहलो पाठ गिर तालाला ने भूमि माथे मंडायेलो सनातन धर्मनो पाठ आज जे अलग धनी ने आपणे मानी रह्या छे ने ए धर्म आपणो वस्ती तेमने कीधुं एम 15 करोड़ नी वस्ती 5 करोड़ मानव 5 करोड़ दानव अने 5 करोड़ देव देवताओ हता ई भक्त प्रहलाद भेगा हालता थया मानव लो विलंब मार्या हजी से आ टिंगाणा छेनुं कारण जी छे नक्की नथी थातुं बराबर नाम आपी छे ई नक्की जोवुं जोईए छे जे ऐसे क नहीं होय कोकरण गढ़ मां छे बूंदी कोळियाद मां छे ई लो विलंब मां पीड्या रे बे ठिकाणे छे कोकरण गढ़ मां छे पीपळी मां छे પરબ ધામ માં છે દાન કે મહારાજ ની જગ્યા માં છે અને આખી સૃષ્ટિ માં છે વાલા એ નક્કી કરવા વાળા 5 કરોડ હતા ભક્ત પ્રહલાદ ભેગા હાલતા થયા અને દાનો તો અરણા કશ્યપ જેવા છે તો માનતા જ નથી પહેલેથી જ આગો છે ચલી આતે હે નો માને નો જ માને આ 5 કરોડ નિર્વાણ પહોંચ્યા સમય પલટ્યો આખો યુગ પલટે છે धर्म नो जय जयकार पहले थी से रामदेवीर बापाए तो जागृत किया बधाई ने एकता करी छेले भूली गया था बधाई तो बधाई ने पाछा जागृत किया ए जरसामा साहेब कबीर बापा ने हाजरी में जता रामदेव जी महाराज ने हाजरी में कबीर साहेब पण हता महात्मा तुलसीदास जी हता ख्वाजा बापू हता रहीम खान खाना हता महात्मा रोहिदास जी हता आवा महापुरुषों में सहित रामदेव जी महाराज 600 वर्ष 650 वर्ष नो सैको ए समय युग नो पलटो थियो अवधनी गादी आवी महाराज हरिचंद्र सती तारा दे अने रोहित कुमार आ धर्म नो जय जयकार करे से ગાદીપતિઓ ને બોલાવે છે કોટવાળ ને બોલાવે કોટવાળ તો જોવો ગણપતિ બાપા પહેલા જ કોટવાળ બીજા કોટવાળ આવે છે ભગવાન ગરુડ ભગવાન ગાદીપતિ પેલા આદિનાથ ભગવાન અહીંયા પાલિતાણા જાય છે મારા છોટો ભાઈ બધા બેઠા છે અહીંયા આદિનાથ ભગવાન પેલા ગાદીપતિ આદિનાથ ભગવાન હતા ગણપતિ દાદા કોટવાળ બીજા યુગમાં ચૌરંગીનાથ ગાદીપતિ છે અને ભગવાન ગરુડ કોટવાળ છે વસ્તી 21 કરોડ ની 7 કરોડ નિર્વાણ પહોંચ્યા છે 14 કરોડ જય સિયારામ એ સમય નાજી એમને છે બહુ ધોખો ન કરવો સતી તરલ બોલ્યા છે આજે 550 વર્ષ પહેલા જેને દીઠે મારા નેણા ઠરે ઓ માડું જો પયો ડકા દેશ ફરી દેશાવર ફરી માડું જોયા અપાર એટલે દુનિયાના માણસો જોયા પણ જેને દીઠે મારા નેણા ઠરે ઓ માડું જો પયો ડકા આ છે 550 રૂપિયા પેલા ડકાળે છે તો અટાણી કાક હશે તો કરો ને પણ બહુ જાજુ જાજે પલે પૂઈ ગયું છે પણ તો આપણી ભૂમિ આબાદ છે ધણી આબાદ રાખી છે આપણે આ ગોહિલવાડ આપણે આ ગુજરાતની ભૂમિ એમાં વાલો પાછા પધારવાના છે અને આબાદ ભૂમિ છે માનવ માયાળો છે જ્ઞાની છે પ્રેમી છે વિવેકી છે દાયા છે બીજા યુગની વાત છે મહારાજ હરિચંદ્ર સતી સનાતન ધર્મની જ્યોતિ જાગૃત કરી શકે છે ચંદ્ર હરિચંદ્ર
से माया मिले कर कर लंबे हाथ, तुलसी फिर गरीब की कौन सुने प्रिया। एक जना पांच रुपया था टिकट भरा ना जाता ना, महात्मा तुलसीदास जी साखे ने याद आवी गई कामा कदा से माया से माया मिले એટલે दान पेटी जोई, दान पेटी तो जाजा बजा रुपया पीड़ा था वो। એને ન્યા વિચાર આવ્યો કે માયા સે માયા મિલે તો કદાચ મળતી છે, આમ નોટ લે નામ કર્યું આમ દાન પેટી માં આમ આવે કે નહીં એમ ખેંચે આમ, હા ચુમક લો ચમક નું એમ મહાત્મા તુલસીદાસજી સાખી યાદ આવી માયા સે માયા મિલે, તો આમ આમ કરતો હાથ પડી ગયા ગઈ અંદર। મહાત્મા તુલસીદાસ કે ગરીબ કી કોણ સુને ફરિયાદ, ટિકિટ ના તો ઈ ગયા। એટલે એમ માં લક્ષ્મી છે અહીંયા જે કઈ આપ વાપરશો બધું ધર્મ કાર્યમાં દાદાએ મંદિર બનાવ્યું ભવ્ય, અને દાદાની તો એવી ઈચ્છા હતી, અમને છેલ્લે છેલ્લે એને એવું કીધું બાપુ મારી આયુષ તો હવે રોંઢો સમય છે, હું કેટલોક સમય જીવીશ પણ મારી પરંપરા એમને માલે, એવા બધાએ આપણે મળીને દાદાને એમના પરિવારને ખૂબ વધાવી કે આ પરંપરાને એમને ભલાવે રાખવા, એમનો જે પરિવાર છે એમને ખૂબ ધણી પ્રત્યેને એ આશીર્વાદ છે એમને, અને આ પરંપરા ભજન પરંપરા છે વાલા, સત્સંગ પરંપરા છે, અહીંયા ભોજન થાય છે કીધું નાખ દાદાએ, ભોજન ભજન ટુકડો અહીંયા હરી ઢોકડો છે, આ પરંપરાને અખૂટ નિભાવજો બધાય પ્રેમથી, જે ભાઈઓ બધાય સેવા કરે છે એ ધન્યવાદને પાત્ર છે બધાય। બીજો યોગ મહારાજા હરિચંદ્ર, સત્યની તાકાત તો તમે જો કેવી તાકાત છે સત્યની, વચન આપ્યું પણ કેમ ખબર, સપના મૌખિક નહીં સ્વમુખ થી બોલી નહીં, મહારાજા હરિચંદ્ર શયન ભવનમાં હુતાશે ને સપનું આવ્યું, વિશ્વામિત્રજી બ્રાહ્મણ નું રૂપ લીધું અને વચન માંગે છે ને સપનામાં વચન આપી દીધું, સવાર પડી મહારાજા હરિચંદ્ર જ્યાં ઉભા થાય છે સામા વિશ્વામિત્ર આવી ગયા કે રાજાન ખ્યાલ છે ને વચન આપ્યું છે,
સપનામાં વચન આપ્યું, હા ગુરુ મહારાજ મને ખબર છે, વાલો નીકળો. એ જ વસ્ત્રો સતી તારાદ, કુમાર રાજકુમાર રોહિત અને મહારાજા હરિચંદ્ર ધીમા 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 વાટ કાપતા ગયા. છેલ્લે કાશીનગર આવે છે વાલા. કાશીનગર માં છેલ્લે તો એવી ઘટના ઘટે છે, એક દાન એટલે કે રૂપિયો દોકડો માગવા હાટવો, એનો જે કરવેરો થાય, સગા દીકરાનું શબને બાળવા નથી દેતા હો. મહારાજ હરિચંદ્ર હાથમાં ખડગ છે અને સતી તારાદે કીધું કે રાજન હવે તો ઓળખી જાઓ, હવે તો ઓળખો, આ સુતોઈ કોણ છે, હું કોણ છું. તે સતી મહારાજ હરિચંદ્ર કીધું હું જાણું છું બધું, પણ મારા સત્યની આગળ કઈ નથી. મહારાજ હરિચંદ્ર કીધું મારા સત્યની આગળ કઈ નથી. સતી હું જાણું છું કે મારો દીકરો છે રોહિત, જાણું છું કે મારા અર્ધાંગના છો તમે, તારા દે છો, પણ આ સમયે તો તમારે દાન મને દેવું જ પડશે. અને જે છેલ્લી વેળાનો જે ખડગ ઉપાડ્યો તે સતી કીધું કે હવે તમે એને હેઠું ન ઉતારતા હો. ઈ મહાપુરુષ ભેગા 7 કરોડ નિર્વાણ પહોંચ્યા છે, 14 કરોડ એ સમયે પણ વિમુખ રહ્યા છે. ત્રીજો યુગ હસ્તિનાપુર દિલ્હી, 5 પાંડવ, 6 નારાયણ, માતા કુંતા, સત્ય સનાતન જ્યોતની ધર્મની સ્થાપના કરી અને જ્યોતનું જાગરણ કર્યું. એ સમયના કોટવાળ ગાદીપતિ અને ગત મંડળ 27 કરોડની વસ્તી, 9 કરોડ નિર્વાણ પહોંચે છે, 18 કરોડ વિમુખ. કેસે
तो हनुमान हनुमान जी धर्म અવધની ગાદી અયોધ્યા, ત્રીજો પાઠ હસ્તિનાપુર દિલ્હી, અને છેલ્લો પાઠ આપણા જૂનાગઢની ભૂમિમાં. હજી હજી આ પડી સવાલ, કોઈ સમય આવો તો સવરા મંડપના દર્શન કરજો, ત્યાં જાજો. એ જ ભૂમિ કે જ્યાં 33 કોટી દેવતાઓ ભેગા થયા, 5, 7, 9, 12 કરોડ 33. પણ એક બકરી બેઠી ન થઈ ને એટલે સમજી ગયા, હવે રેવાય નહીં. એક બકરું આપણે 33 કોટી દેવ ભેગા છે ને એક બકરું બેઠું ન થાય આપણે. કલી કાલનો વાયરો છે, દેવ બધા અદૃશ્ય થઈ ગયા છે. વાલા વહી ગયા એમનો કેવું, નથી એમ નો કેવું. કોણ કે સંતો નથી, કોણ કે ભક્તો નથી, કોણ કે ભગવાન નથી, કોણ કહેતા હે ભગવાન આતે નહીં, મેરા કે જૈસે તુમ બુલાતે નહીં, કોણ કહેતા હે ભગવાન ખાતે નહીં, સબરી કે જૈસે બોર ખિલાતે નહીં. આવું કાંક કરો તો આવે એમને આવી જાય. હારો માણા નથી આવતો યાર, હારા માણા ને વ્યવસ્થિક આમંત્રણ દેવું પડતી તો આવે. આ તો ઠાકર છે, પરિબ્રહ્મ પરમાત્મા છે, અખંડ. અમારા સાહેબ તો ત્યાં લગી કે છે, અખંડ સાહેબ જી કો નામ ઓર સબ ખંડ હૈ, અખંડ એક જ પરિબ્રહ્મ પરમાત્મા છે, બાકી બધું ખંડિત છે. અખંડ સાહેબ જી કો નામ ઓર સબ ખંડ હૈ, ખંડિત મેરુ ને સુમેર ખંડિત બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ ખંડિત છે. તે કોઈ પૂછ્યું બ્રહ્માંડ ને કઈ ખંડિત કર્યું, તે આ બલિ અવતારજી ભગવાનમાં વામન ભગવાન બન્યાને એ સમય બ્રહ્માંડને ખંડિત કરેલું છે. વામનમાંથી વિરાટ બન્યા, 3 ડગલામાં આખું બ્રહ્માંડ માપી લીધા બધાય, 21 બ્રહ્માંડ બધું માપી લીધું. પછી બલિને કીધું બલિ હજી મારું 1/2 ડગલું બાકી છે. આ તો પરમ ભગત હતા નારાયણના, ઉત્તમ કુળના ભરોસે રહીશમાં નીચ જાણીને નીચ કહીશ. ઉત્તમ કુળમાં ઉત્તમ કુળના ભરોસે રહીશમાં નીચ જાણીને નીચ કહીશમાં
દૈત કુળમાં પ્રહલાદ જન્મા, દૈત ઘર જન્મા, પણ દૈત કહીશ માં દૈત નથી. એમ અહીંયા બલિરાજા પરમ ઉપાસક ભગવાન ના નારાયણ ના, પણ ગુરુ મહારાજ આડા આવ્યા. બલિ, તું આને ઓળખતો નથી, કોણ છે આ પ્રભુ? કોણ છે? તો કે નારાયણ છે. તમારે પેઢીઓથી વેરા લઈ હે, અને ઈ આ રૂપે ભિક્ષુક બનીને મારી ત્યાં વામન રૂપે બ્રાહ્મણ રૂપે, અને અત્યારે હું એને ના પાડું? એને કઈ જે દાનમાં જોશે હું ના પાડું? કે હા, તારે કઈ દેવાનું નથી, એને સંકલ્પ તો કરવાનો જ નથી, નકર તો બધું લઈ લે. જે બલિરાજા છેલ્લો પાઠ માંડ્યો ને આપણી જુનાગઢની ભૂમિ માથે, ત્યાં જ યજ્ઞ હતો. વામન વંથલી કહેવાય, વંથલીમાં ભગવાનનું અવતરણ થયેલું છે. એ જુનાગઢની ભૂમિ, ત્યાં જ બલિએ પાઠ માંડેલો, યજ્ઞ પણ ત્યાં જ કરેલો. 3.5 ડગલા પૃથ્વી માગી, છેલ્લે 1.5 ડગલું કીધું, પ્રભુ આ જગત વિશ્વ બ્રહ્માંડ છે, એમાં દેહ બ્રહ્માંડ છે, મારા મસ્તક માથે 1.5 ડગલું મૂકી દો, તમારું તમારા 3.5 ડગલા પૂરા થાય. ભગવાને 1.5 ડગલું મૂક્યું, પગ કેવડો હતો ખબર? 12 ગાઉનો પગ હતો. 12 ગાઉ માપોજી, આમ ધરતી માપોજી કેટલી થાય 12 ગાઉ. વામન માંથી વિરાટ બિના ને ભગવાન પતાળમાં બલીને ચાઈપા, પાછો પગ લેવા ગયા ભગવાન, અને બ્રહ્માને અડી ગયો વાલા પગ, અંગૂઠો અડી ગયો ભગવાન. ભગવાનને અંગૂઠામાંથી વિષ્ણુ નારાયણને ખૂન નીકળે છે, લોહી નીકળે છે. બ્રહ્માજી એમના કુંડમાં કંડલમાંથી માં ગંગાનું પ્રાગટ્ય કરે, પેલું જ ગંગાજીનું પ્રાગટ્ય ત્યાં થયું છે, જેનું નામ સુરસરી પડ્યું છે વિષ્ણુપદી. ભગવાન અંગૂઠામાંથી માં ગંગા પ્રગટ થયા છે. અંગૂઠાને ધોયો, ત્યાં બ્રહ્માંડને ખંડિત કર્યું છે ભગવાને. બલી પગ ચાટવા માંડ્યા ભગવાનના, કીધું બલી કઈ દુઃખ છે? નહીં પ્રભુ, અમે દૈત છીએ, અમે રાક્ષસ છીએ, અમારા વાળ છે ને બરડો હોય છે, આપના કોમળ પગમાં ક્યાંય લાગ્યા નથી, અને કરુણા છૂટી પ્રભુને. હો ગયે બલી, માગ માગ. પ્રભુ તો વચન આપો. મારું વચન છે બલી તમે. તો પ્રભુ હવે જવું નથી, વૈકુંઠ નથી જવું, અહીંયા રોકાઈ જાઓ. અને રોકી દીધા ભગવાનનો. અહીંયા અંધકાર છવાઈ ગયો. 6 મહિના લગી ભગવાનને રોક્યા. ત્રિદેવ માંથી એક દેવ ઓછા થયા. ભરણ પોષણ નું કામ ભગવાન કરે છે બધાને. હાંજવાર બટકું ટુકડો જી, એ તો ન્યાલગી બંધાયેલો, તમે કાંઈ ન કરતા. એક અંગ ઢાકવાનું વસ્ત્ર અને 1 ટકનું અનાજ હું પ્રેમથી આપી, કામ કરો કે ન કરો, પણ ખોટું ન કરતા, કઈ જૂઠું બોલતા નહીં, કઈ કરતા નહીં, નો કાંઈ કરો તો કાંઈ નહીં. એક પંથ છે આલસી પંથ મલુક બાબાનો, એનું નામ તો તમે સાંભળ્યું છે. અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલુકા યુ કઈના સબકા દાતા રામ. એ મલુક બાબા એનો પંથ કેવો ખબર? આળસી પંથ. કઈ કરવાનું નહીં, આળહ જ નીકળી. પણ આળહ કઈ ખબર? નામની આળ, હરિ નામની આળસ. એના નામ માંથી આળસ કરી નાખ્યો. છેલ્લે તો એવી ઘટના ઘટે છે, જે રાજમાં પોતે રહેતા ને, મુસ્લિમ રાજ હતું, પોણું નગર આળહોળું થઈ ગયું. પરદાને રાજાને કીધું કે આપણા રાજમાં કોઈક સંત આવ્યા છે મલુક બાબા, આપણા પોણા નગરને દાળહુડું કરી નાખ્યું, બધા અહીંયા જ બેઠા રહ્યા છે, કાંઈ કરતા જ નથી. અને બીજા રાજાને ખબર પડી ને તો આપણા રાજમાં પરબારી ચડાઈ થાય, પરબારું રાજ જાય. તો મુસ્લિમ રાજા હતા, કીધું એક કામ કરો, એ બધાને છે ને સોય પરથી વાઇડ કરો અને હળગાવી દો, બધાને કાંઈ હોય નહીં, કાંઈ ઉપાધિ નહીં. હુકમનું પાલન થયું, સોય ફરતી વાડ કરી, ઘાસ નાખ્યું અને મોટો ભડકો કર્યો. 1000 શિષ્ય બેઠા છે, વચ્ચે મલુક બેઠા છે, દાસ મલુક. એમાં એક શિષ્ય થી ધીરજ રહીને બોલાઈ ગયું, ગુરુજી. તો કે બોલીએ. આગ લગી, કે ચુપ મત, તુજે બોલને મેં આલસ નહીં હોતી હે, ન્યા લગી ન્યા લહે, બોલવાનું નહીં કઈ, ચુપ મત, તુજે બોલને મેં આલસ નહીં હોતી હે. એ બાબા મલુક, અને આળસ કરો તો એવી કરો, બાકી અટાણ તો છે ને, ડિજિટલ દુનિયા છે યાર, બાકા જે કી પાડો, સારા કામ કરો, સારા પ્રસંગ કરો, સારો પૈસો કામો. અટાણ બહુ મહેનતનો પૈસો નથી, બુદ્ધિનો પૈસો છે.
એક સાહેબ ની બુદ્ધિ બહુ બરાબર કામ ન કરી ને તે ધંધો ફેર્યો, એક બુદ્ધિ માંથી બીજી બુદ્ધિ. બુદ્ધિ વાળા માણસ પછી બહુ આત્મ બુદ્ધિ ની જરૂર છે, કે બુદ્ધિ નહીં સદબુદ્ધિ ની જરૂર છે. બોર્ડ માર્યો ઉપર, અહીંયા આવો, કોઈ દર્દી ને દવા દરદ ન મટે 1000 રૂપિયા હામો દેવાનો. અને લાઈન થયો દર્દી ને વગર દર્દી ને, એમાં એક એક પોઈ ગયો. સાહેબ કમ્પાઉન્ડર ને મળ્યો, સાહેબ છે તક, સાહેબ હાજર છે, બોલો, મારા સાહેબ ને મળવાનું છે, મળો. હાલો સાહેબ ને કીધું કે ભાઈ મળવા માંગે, આવા દો. હાથ પકડી કીધું હું થાય, કઈ હવા જ નથી આવતો સાહેબ. હો હો, ભયંકર રોગ છો, તો હવા જ ન હોય તો ભયંકર રોગ કહે ને. પણ આપણી પાસે દવા છે, કોઈ મુંજાવમાં, તમે મુંજાવમાં. એટલે કમ્પાઉન્ડર ને કેવું, ઓલા કબાટ માંથી એક શીશી ઉતાર લે અને 420 નંબર ની શીશી ઉતાર લે અને બે ને શમશી પાઈ દે, જો આગળ હવાદ આવી જાય. એક ઢાંકણું મોટામાં નાખ્યું ને તો કે સાહેબ કાઢી નાખ્યું બહાર, પાસે સાહેબ આ તો પેટ્રોલ છે, આવી ગયો હવાદ, તક લાવો 1000 રૂપિયા. બુદ્ધિ નો પૈસો આવી ગયો હવાદ, તક બોલ્યો કે ભા દીકરો આ તો ગાંઠ ની ઘેટી કતરાણી છે. પાછો 15 દિન પાછો આવ્યો તો કમ્પાઉન્ડર કે સાહેબ બોલ્યો પાછો આવે, આવાદ આવાદ, આપણે હાટ બેઠા છે અહીંયા. પાછો સાહેબ કીધું કે હવે શું થાય, જોન સાહેબ કઈ યાદ નથી રહેતું. ઓહો, ઈ ભયંકર દર્દ કહેવાય, પણ છે આપણી પાસે દવા મુંજામાં. કમ્પાઉન્ડર કે ઓલી શીશી ઉતાર લે 420 નંબર ની, બે ઢાકડા પાઈ દેતા. ઓલી બેઠો બેઠો કે સાહેબ એમાં તો પેટ્રોલ છે, આવી ગયું યાદ, તક લાય લાય 1000 રૂપિયા લાય. ત્રીજી વાર આવ્યો પાછો સાહેબ ને, સાહેબ મારી ઘેટી કાતરે, પણ સાહેબ ની ઘેટી કાતરવી તો છે. છેલ્લે આવ્યો ને સાહેબે કીધું શું થાય, સાહેબ જોવો કઈ દેખાતું નથી. ઓહો, ભયંકર દર્દ થઈ ગયું. હાવ સુરદાસ, તકા કઈ નહીં, તકા નહીં આંગળા, તકા એ કઈ સાહેબ દેખાતું નથી. કોઈ વાંધો, હવે મારે તને 1000 દેવો પડશે, 500 ની કાઢી હાલે. ઓઈલો બેઠો બેઠો કે સાહેબ આ તો 500 ની છે, દેખાઈ ગયું, વિશ્રામ સાહેબ એવું કે છે, પોટડા સાંગાણી, કોઈ શીખે ને કોઈ સાંભળે, સફળ હોય એના કામ, આત્મ બુદ્ધિ ઉપજે ગાવે પ્રેમ ચરણ મિશ્રા. એટલે આત્મ બુદ્ધિ ઉપજે વાલા, ભજન સાંભળવાથી, સત્સંગ સાંભળવાથી, આવા ધર્મ કાર્યમાં જવાથી. છેલ્લો પાઠ બલિરાજા માંડે છે. આપણે જે પરિક્રમા કરીશ ને, તો અહીંયાથી વિષ્ણુનારાયણ આવે છે બલિ પાસેથી, શિવરાત્રિ કરીશ ને, ભોળાનાથ આવે છે ત્યાંથી, 4-4 મહિનાના વદાડ કર્યા હતા, પછી તે તો ભગવાનને મુક્ત કર્યા હતા. એને રક્ષાબંધન આવે ને, માં લક્ષ્મી બલિરાજાને રાખડી બાંધવા ગયા હતા, એમ મુક્ત કરાવ્યા હતા બલિને. છેલ્લો પાઠ બલિરાજા માંડે છે જૂનાગઢની ભૂમિ માથે.
दिन थावर बहन
Let's go.